हेलो, वेरी गुड मॉर्निंग। आई होप आई एम क्लियर। मार वॉइस प्रॉपरली संभड़ाई से बने ने विदाउट डिस्टर्बेंस। एंड लेट मी प्रेजेंट माय स्क्रीन। यस, थैंक यू। ओके, હવે આપણે જેક્વેરી ઇવેન્ટ મેથડ્સ ત્યાં આપણે પહોંચેલા અને આપણે એક મેથડ કરી હતી એન્ડ ધેટ ઇઝ ક્લિક મેથડ। ઓકે, જસ્ટ અ મિનિટ, વોન્ટ ટુ શો યુ ક્લિક મેથડ। ઓકે, ક્લિક મેથડ નું કામ છે, તમે કોઈ પણ એલિમેન્ટ ઉપર ક્લિક કરો ત્યારે સર્ટેન થિંગ્સ અથવા તો કોઈ ફંક્શન થવું જોઈએ, આવું કરવું હોય તમારે, ત્યારે આપણે ક્લિક મેથડનો યુઝ કરીએ છીએ। ક્લિક મેથડ છે એ ઘણા બધા એલિમેન્ટ્સ એટલે કે ટેગ ઉપર લાગુ પાડી શકાય છે। એવું જરૂરી નથી કે લિંક હોય કે બટન હોય તો જ એના ઉપર ક્લિક મેથડ ચાલે। તમે જે અહીંયા એલિમેન્ટનું નામ લખશો, જે ટેગ આપણે જેને HTMLમાં ટેગ કહીએ છીએ, એ ટેગ ઉપર ક્લિક કરવાથી કોઈ પણ ફંક્શન અકર થવું જોઈએ, કોઈ પણ ફંક્શન થવું જોઈએ। તો અહીંયા આ લોકોએ પી ટેગ લખેલો છે અને આપણે પણ આ વસ્તુ ચેક કરી હતી। ઓકે, નાવ દેટ ઇઝ ડબલ ક્લિક ઇવેન્ટ, બરાબર? કોઈ પણ વસ્તુ પર ડબલ ટાઈમ્સ ક્લિક કરશો તો કાંઈ ફંક્શન થવું જોઈએ, આવું આપણે કરવું છે। તો આપણે આપણા જે જેક્વેરીનું ફોલ્ડર છે એમાં આપણી જે સ્ક્રિપ્ટ લખેલી છે, જે પેજ છે, એમાં જતા રહીએ। ઓકે, વી હેવ જેક્વેરી અને આ ડોટ HTML પાડું પેજ છે, આને તમે કોઈ પણ જગ્યાએ રાખી શકો છો। આપણે PHP કરીએ છીએ એટલે એનું જે પાથ છે એ પાથમાં જ મેં મૂકી દીધું છે, તમે ડી ડ્રાઈવમાં ઈ ડ્રાઈવમાં કોઈ પણ જગ્યાએ રાખી શકશો। ઓકે, હવે અહીંથી આપણે સ્ટાર્ટ કરી દઈએ। હું આ વસ્તુ છે ને, જો આ બધી વસ્તુ કાઢી નાખું તો બેટર છે, કેમ કે કન્ફ્યુઝન ક્રિએટ થશે અધરવાઇઝ, બરાબર? અને આ બધી વસ્તુ તમને W3 સ્કૂલ્સમાંથી મળી જશે, ઓર અધરવાઇઝ તમને એવું લાગે કે આ નથી સમજાતું તો મને કહેજો, તો હું તમને સેન્ડ કરી દઈશ ક્લાસરૂમમાં। ઓકે, નાવ જ્યારે ડોક્યુમેન્ટ છે એ રેડી થઈ જાય ત્યારે શું કરવાનું છે, તો ત્યારે ડોલર બ્રેકેટની અંદર ડબલ કોટેશનમાં આપણે પી ટેગ લેવું હોય તો પી ટેગ લઈએ, H1 લેવું હોય તો H1 લઈએ। ઓકે, H1 ઉપર ડબલ ક્લિક કરીએ, ડબલ ક્લિક નો સ્પેલિંગ છે DBL ક્લિક। ઓકે, ત્યારે શું થવું જોઈએ, તો આપણે અગેન લખવું પડશે ફંક્શન રાઉન્ડ બ્રેકેટ કર્લી બ્રેસીસ, અને કર્લી બ્રેસીસ બંધ કરી દઈએ અને રાઉન્ડ બ્રેકેટ બંધ કરી દઉં છું એટલે કોઈ વસ્તુ ભૂલાઈ ન જાય, બરાબર? 1, 2 અને 3 થાય છે ને? ઓકે, એક કાઢવું પડશે મારે, નીચેનું ઓલરેડી બનાવેલું જ છે। ઓકે, આ બ્રેકેટ, આ બ્રેકેટ, આ રાઉન્ડ બ્રેકેટ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો, સેમિકોલન, આ કર્લી બ્રેકેટ, કર્લી બ્રેકેટ, રાઉન્ડ બ્રેકેટ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો। ઓકે, એક પડેલો જ હતો અને મેં ફરી પાછો એક વધારાનો લખાઈ ગયો મારાથી। ઓકે, નાવ વોટ યુ વોન્ટ ટુ ડૂ વેન યુ ક્લિક ડબલ ક્લિક H1? તો ભાઈ આપણે એમ જ કરીએ, ધીસની અંદર આપી દઈએ, સોરી, ડોલરની અંદર આપી દઈએ ધીસ ડોટ હાઈડ। ઓકે, જ્યારે તમે H1 ટેગ ઉપર ડબલ ક્લિક કરો ત્યારે ધીસ ડોટ હાઈડ એટલે તમે જે એલિમેન્ટનો યુઝ કરો છો ને, એ જે હોય, પછી H1 હોય તો H1, P હોય તો P, વોટ એવર, તો એ હાઈડ થઈ જવું જોઈએ। ઓકે, આપણે હવે જ્યાં H1 લખેલું છે ને ત્યાં અહીંયા નામ બદલી નાખીએ, હેડિંગ લખી નાખું છું, હેડિંગ, ધીસ ઇઝ હેડિંગ। ઓકે, ભલે એની અંદર આઈડી આપેલું છે, કોઈ પ્રોબ્લેમ નથી, જેમ છે એમ આપણે બટન ઉપર, સોરી, H1 ઉપર ક્લિક કરશું એટલે એ હાઈડ થઈ જશે। એ શું કામ? તો આપણે ધીસ લખ્યું છે, ધીસ એટલે આપણે જે ફંક્શનની અંદર કરીએ છીએ ને, જે અત્યારે એલિમેન્ટની અંદર કામ કરીએ છીએ ને, એને ધીસ કહેવામાં આવે, રાઈટ? કરંટ વસ્તુ જે હોય એ જ। સેવ કરું છું હું એન્ડ આપણે અહીંયા આવી જઈએ,
જ્યાં સુધી તમે કાંઈ કરો નહીં ત્યાં સુધી એની જે આપણે ફંક્શન બનાવેલી છે હાઈડ કરવા માટેની એ એક્ટિવ થાય નહીં. તો હું અહીંયા સિંગલ ક્લિક કરું છું, નથી થતું. હજી એકવાર ક્લિક કરું છું, નથી થતું. હજી એકવાર કરું છું, નથી થતું. ડબલ ક્લિકનો મતલબ થાય છે કન્ટિન્યુઅસલી બે વખત ક્લિક કરવું પડે કોઈ પણ જગ્યાએ. ડન, ગાયબ. આ બીજી વસ્તુ છે, આપણે પહેલામાં લખ્યું હતું ધીસ ઇઝ હેડિંગ એવું આપેલું હતું. લુક એટ ધીસ, હેલો, ધીસ ઇઝ હેડિંગ. બરાબર, નીચે પણ છે પણ એમાં લખ્યું છે ધીસ ઇઝ એચ વન ટેગ. ઓકે, અગેન અહીંયા આવું છું હું, ફરી પાછું F5 કરું. બરાબર, હવે ધારો કે આપણે નીચેનું કરવું છે, એ પણ હેડિંગ છે ને. યસ યસ, અગેન એ પણ હેડિંગ જ છે. તો નીચેનું કરવું છે તો હવે નીચેનું ક્લિક કરી છે તો એ હાઈડ થઈ જશે. શું કામ? કેમ કે ધીસ ડોટ હાઈડ આપેલું છે એટલે તમે જે એલિમેન્ટ ઉપર આવશો H1 ઉપર, હો P ઉપર નહીં થાય. જો જો ડબલ ક્લિક કર્યું, સિલેક્ટ થાય છે. જોયું, આ સિલેક્ટ થયું. ડબલ ક્લિક કરો ને એટલે સિલેક્ટ થઈ જાય છે. આ નથી થતું કેમ કે આપણે પી ટેગ માટે નથી આપેલું, આપણે આપેલું છે H1 માટે. તો અહીંયા આપણા કેસમાં આપણી પાસે બે H1 છે, ધીસ ઇઝ H1 એન્ડ ધીસ ઇઝ H1. તો હવે હું અહીંયા એક સિંગલ ક્લિક કરું છું. જો સિંગલ અત્યારે કરું છું હું, તમે ક્લિકને સાંભળી નહીં શકો પણ હું અત્યારે જે કરું છું ને સિંગલ સિંગલ ટાઈમ કરું છું. હવે હું ડબલ કરું છું. ઓકે, જોજો અહીંયા ડબલ ક્લિક કરું છું ને તો આ સિલેક્ટ થાય છે. હવે અહીંયા ડબલ ક્લિક કરું, થઈ ગયું ગાયબ. હો, નીચે નથી. જો સ્ક્રોલ બાર અહીં સુધી જ જાય છે, પેરેગ્રાફ 5 સુધી. એના પછી શું હતું? એના પછી હતું ધીસ ઇઝ H1 ટેગ. આ પેરેગ્રાફ 5 છે એટલે ઉપરનો પેરેગ્રાફ અત્યારે હેડિંગ એમનેમ છે, કેમ કે એને ક્લિક કરશું તો જ એ જશે. ઓકે, એટલે હવે બંને H1 ને જવા દેવા છે. બરાબર ને? તો બંને H1 ને જવા દેવા હોય તો બેટર છે ક્લાસ આપવું પડે, અને ક્લાસ બંનેનો એક સરખો હોવો જોઈએ તો કામ કરે, અધરવાઇઝ કામ ન કરે. બરાબર ને? H1 અને જેનો ક્લાસ D1 હોય એવું. તો આપણે કામ કરીએ, ઉપર મેં ID આપેલું છે એની બદલે હું ક્લાસ આપી દઉં, કેમ કે તમને ખ્યાલ છે કે ID હંમેશા યુનિક જ હોય, એક ડબલ ન આવે, એકથી વધારે વખત ન આવે. પણ ક્લાસ છે એ એકથી વધારે જગ્યાએ મૂકી શકાય. ઓકે, તો હવે હું એવું કહું કે જેનો ક્લાસ, સોરી નોટ ક્લાસ, D1 હોય. ક્લાસ છે એ, સોરી, ક્લાસ છે આપણે નથી, ના, યસ, ડોટ થી જ કરીએ છીએ એક્સેસ. ઓકે, તો હવે જો હું D1 લખું ને તો પ્રોબ્લેમ શું થશે ખબર છે? D1 છે ને એ P ટેગ ને પણ આપેલું છે આપણે. જો અહીંયા તો એવું નહીં, મને H1 જ્યાં ટેગ છે એનો ક્લાસ D1 છે ને જોઈએ છે. તો હું અહીંયા H1 આપી દઉં. બરાબર, હવે આપણે શું કરવાનું છે? હાઈડ કરવાનું છે. કોને? તો H1 ને જ હાઈડ કરવાનું છે. તો બેટર છે કે અહીંયા મૂકી દઈએ H1. બરાબર, ધીસ મૂકવાથી તમે જે ક્લિક કરશો ને એ જ ડિલીટ થશે. આપણે શું કરવાનું છે? H1, રાઈટ? ઓકે, લેટ મી ચેક. હા, શું કે આપણી, યસ, ડન થઈ ગયું. ફરી પાછું F5 કરું છું. જો નીચે પણ છે, હું નીચેનું કરું છું, ઉપરનું એની મેળે થઈ જશે. ડન થઈ ગયું. આપણે શું કર્યું? દરેકે દરેક H1 ટેગ છે એ હાઈડ થઈ જવો જોઈએ. કોઈ પણ H1 ઉપર ડબલ ક્લિક કરો. પણ કોઈ પણ H1 એટલે કેવું H1? જે એક સરખા ક્લાસ વાળું હોય. બરાબર, એટલે આ H1 પાસે પણ ક્લાસ છે, આ H1 પાસે પણ ક્લાસ છે. ID થી ન કરી શકાય, કેમ કે ID છે એ એક જ એલિમેન્ટ માટે હોય, યુનિક હોય. બરાબર, જ્યારે આ જે છે એ તમે બે H1 ટેગ ઉપર આપી શકો છો. ઇવન એ ક્લાસને એ લોકો P પણ આપી શકે છે. બરાબર, જો હું ધારો કે અહીંથી H1 કાઢી નાખીશ ને તો શું થશે? જોજો, હા, સેવ કરું છું. ઓકે, બરાબર, જોયું. કરંટ જે હોય ને એ જ થાય, એટલે આનો અહીંથી મેં રિમૂવ કરી નાખ્યો. શું કામ? કેમ કે જો હું આ રાખું ને તો પછી ક્લાસ આપવાનો કોઈ મિનિંગ જ નથી. એ તો ક્લાસ વગર પણ થાય છે. આના ઉપર ક્લિક કરું તો એ નીકળી ગયું, આના ઉપર ક્લિક કરું તો એ નીકળી ગયું. બંને નથી નીકળતા હેડિંગ્સ. એટલે હેડિંગ્સને તમારે કાઢવા હોય તો કમ્પલસરી કહેવું પડે કે H1 ટેગને જ ડિલીટ કરજો, અને જેનો ક્લાસ આવો હોય એવા જ H1 ટેગ, બીજા નહીં, અથવા તો બીજા કોઈ પણ ટેગ નહીં. ઓકે, તો આ રીતે તમે ડબલ ક્લિકનો યુઝ કરી શકો. તમે પેરેગ્રાફ ઉપર મૂકી શકો H1, H2, H3, H4, જે તમને ઈચ્છા થાય એના પ્રીમાઇસિસમાં એ ક્લિક થાય ત્યારે એ ઓટોમેટિકલી હાઈડ થઈ જશે.
ઓકે, અથવા તો તમારી જે ઇવેન્ટ હશે બીજી એ થશે. ઓકે, હવે નેક્સ્ટમાં આવીએ છીએ આપણે. નેક્સ્ટ છે માઉસ એન્ટર. માઉસ એન્ટરનો મતલબ થાય છે કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટની અંદર જ્યારે માઉસ એન્ટર થાય, બરાબર. તમે કહેશો પેરેગ્રાફ છે તો પેરેગ્રાફની અંદર કેવી રીતે માઉસ એન્ટર થાય, તો પેરેગ્રાફ છે ને એ તમે જેટલી સાઇઝમાં લખેલો હોય ને એના ફોન્ટ ચાલુ થતા હોય ને પૂરા થતા હોય અથવા એની હાઈટ હોય ને જે, હા, એ હાઈટની અંદર જ્યારે માઉસ એન્ટર થાય ને એટલે ઓટોમેટિકલી એને માઉસ એન્ટર ગણી લઈએ કે માઉસ અંદર આવી ગયું, બરાબર. કે પેરેગ્રાફની અંદર તો આવું ના હોય કે આની અંદર આપણે લખેલું છે, આપણે આ ધારો કે લખ્યું છે, આ પેરેગ્રાફથી લખ્યું છે તો હવે આમાં માઉસ ક્યાં એન્ટર થાય છે, તો ધારો કે અહીંથી ખાલી એક આપણે એન્ટ્રી આપી તો પણ માઉસ એન્ટર થઈ ગયું કહેવાય. અહીંયા તમે અંદર આવી ગયા તો પણ માઉસ એન્ટર. જો અહીંયા જો માઉસ જ્યારે છે ને અત્યારે એરો દેખાય છે, જ્યારે એના પ્રિમાઇસિસમાં આવે છે ને, જો જો જરાક આઘું છે ને તો પણ તરત જ એને આઈ કરી નાખશે એટલે કર્સર કરી નાખશે. તો સેમ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. એ લોકોએ જાવાસ્ક્રિપ્ટનું એલર્ટ આપેલું છે તો આપણે કરીએ છીએ અહીંયા H1 પી ટેગ માટે આપેલું છે. હેશ ટેગ પી આપેલું છે એનો મતલબ શું થાય છે કે જેટલા પણ પી ટેગ એક કોઈ એક આઈડી આપેલું આઈ થિંક આપ્યું છે એ લોકોએ, હેશ ટેગ P1 આપ્યું છે ને એટલે ઓકે બધા પી ટેગ માટે, બરાબર ને, આઈડી આપેલું છે. ઓકે, તો આપણે એ જ વસ્તુ કરીએ, સેમ વસ્તુ કરીએ. તો હું અહીંયા આપું છું હેશ ટેગ P1 એટલે કે આઈડી. P1 નો મતલબ થાય છે જેટલા પણ પી ટેગ છે એ બધા પી ટેગ જેનો આઈડી P1 આવે છે, સોરી માય મિસ્ટેક, બરાબર. તો આપણે આઈડી ટેસ્ટ રાખેલું છે, આપણે ટેસ્ટ જ રાખીએ, એ લોકોએ P1 ભલે કીધું. ઓકે, હવે ઇવેન્ટ છે માઉસ એન્ટર. માઉસ એન્ટર, કોઈ સ્પેસ નથી છોડવાની. ઓકે, હવે શું કરવું છે તો એ લોકોએ કીધું કે ભાઈ માઉસની અંદર એન્ટર થાવ ને એટલે આપણે અત્યાર સુધી તો હાઈડ ઇવેન્ટ કરીએ છીએ. તમે અહીંયા કોઈ પણ જાવાસ્ક્રિપ્ટનો પ્રોપર કોડ લખી શકો, બરાબર. તો અહીંયા એ લોકોએ એલર્ટ મૂકેલું છે તો આપણે પણ એલર્ટ મૂકી શકીએ. તો આપણે પણ એલર્ટ મૂકીએ અહીંયા, એલર્ટ યુ હેવ એન્ટર્ડ ઇન પેરેગ્રાફ, રાઈટ. આપણે આવો મેસેજ આપી દઈએ, જેવું માઉસ છે ને એ પેરેગ્રાફના પ્રિમાઇસિસમાં આવશે ને, કયા પેરેગ્રાફના હેઝ ટેસ્ટ આપ્યું છે, હેઝ એટલે કે આઈડી, અને જેનું આઈડી ટેસ્ટ હોય તો આ રહ્યું, બરાબર. આપણે છે ને આની આજુબાજુ ના બધા વસ્તુ છે ને એ કાઢી નાખીએ જેથી કરીને તમને સમજાઈ શકે, કેમ કે અધરવાઇઝ થશે એવું. હું બ્રેક આપી દઉં. ઓકે, F5. ઓકે, હવે પેરેગ્રાફ કયો હતો, આઈ થિંક હા ફર્સ્ટ વન, બરાબર. જોજો, યસ, જો એનો પી જ્યાંથી નીચે પૂરો થાય છે ને ત્યાં તરત આવી જશે છે. જો ટચ કર્યું મેં જસ્ટ, એટલે પી ટૂંકમાં જેટલી લેન્થમાં આવે છે ને, પી હાઈટની જેટલી જગ્યામાં આવશે ને પી ની હાઈટ, એ બધામાં એ આપી દેશે. એટલે આટલું જરાક પણ અંદાજ આવશો ને, જો આવે છે, એટલે પી જ્યાં પૂરું થાય છે નીચે એવી રીતે એ ઉપર પણ એમ જ છે. યુ હેવ એન્ટર્ડ ઇન પેરેગ્રાફ, તમે આ ટાઈમે કોઈ પણ તમારો જાવાસ્ક્રિપ્ટનો વેલિડ કોડ લખી શકો છો. આ જાવાસ્ક્રિપ્ટનો જ કોડ છે, બરાબર. આ જાવાસ્ક્રિપ્ટનો વેલિડ કોડ છે જે તમે ફંક્શનની અંદર મૂકી શકો છો. જો આ રહ્યું, આ જે છે સ્ક્રિપ્ટ એટલે જાવાસ્ક્રિપ્ટ જ છે. આપણે અહીંયા જે ક્વેરી લઈ આવીએ છીએ એની લાઇબ્રેરીમાં જેટલા પણ ફંક્શન્સ વગેરે કરવા હોય બધા કરી શકાય. ઓકે, હવે નેક્સ્ટ લઈએ આપણે. જો અહીંયા જેટલી વખત કરશું ને એટલી વખતે આવશે, રાઈટ છે. નેક્સ્ટ માઉસ લીવ, જો પેલું હતું ને એનું એક્ઝેક્ટ ઉપરનું, તમે કોઈ એલિમેન્ટની અંદર આવી ગયા ઓકે ત્યારે કાંઈ નહીં થવાનું, પણ તમે એલિમેન્ટને છોડીને બહાર જશો ને, એટલે કે એના પ્રિમાઇસિસ જે એટલો એરિયા એને ડિફાઇન કરેલો હોય એની બહાર જશો ને એટલે તરત જ આવશે કે ભાઈ તમે બહાર નીકળી ગયા, અથવા તો ત્યારે તમે તમારું કોઈ ફંક્શન કોલ કરી શકો. તો સેમ વસ્તુ આપણે અહીંયા કરીએ, માઉસ એન્ટર છે એની બદલે માઉસ લીવ. ઓકે, અને ફંક્શનમાં આપણે એવું લખશું, યુ હેવ લેફ્ટ ધી પેરેગ્રાફ. ઓકે, સેવ કરું છું હું, અને ઓફકોર્સ આ જ રાખીએ આપણે. બરાબર, ચેન્જ કરવું હોય તો કરી શકાય છે. જેનું આઈડી ટેસ્ટ છે એવી વસ્તુ છે એની અંદર ગયા પછી તમે એને છોડશો એટલે તરત જ આપણો એલર્ટનો મેસેજ આવશે. તો હું અહીંયા આવું છું,
ओके F5 કરવું પડશે પહેલા રાઈટ હવે જો અંદર જાય છે અત્યારે કંઈ નહીં આવે બરાબર ઉપર સુધી જાઉં છું ઉપર છે ને જો આ L અને H ની જે સાઈઝ છે ને ત્યાં સુધી જવા દેશે પછી તમે થોડુંક ઉપર જશો ને એટલે તરત જ એ મેસેજ આપી દેશે હજી હજી એ મારો કર્સર એની અંદર જ છે હા યસ અહીં સુધી આપ્યું છે લોકોએ બરાબર ડિપેન્ડ કરે છે હવે નોર્મલી આમ તો એચ પૂરો થાય ને તરત આવી જઈ છે યુ હેવ લેફ્ટ ધી પેરેગ્રાફ સેમ એવી રીતે નીચે પણ થશે જો આપણે અત્યારે અંદર આવી ગયા ને હવે નીચે આવીએ છીએ હા છે યુ હેવ લેફ્ટ ધી પેરેગ્રાફ બરાબર એક વખત અંદર આવી ગયા ધેટ્સ ઓકે બહારે નીકળો છો અહીંયા નથી નીકળતા આપણે બહારે જો આ જે એરિયા છે ને આ હોરિઝોન્ટલ એરિયા આટલો અહીંથી એ હજી જો ઉપર નીચે થોડુંક થઈ ગયું હશે એટલે આવ્યું જ્યાં સુધી તમે થોડુંક ઉપર કે નીચે ના આવ્યો ને ત્યાં સુધી પેરેગ્રાફને છોડ્યો ના કહેવાય બરાબર એટલે અત્યારે અંદર ગયા આપણે અહીં સુધી આવું છું અહીંયા ક્યાંક બંધ થાય છે એનું હા અહીંયા પૂરું થાય છે બરાબર એટલે મેબી હોરિઝોન્ટલી આપણા જે આ પિક્સેલ્સ પૂરા થતા હોય ને ત્યારે આવે છે અને વર્ટિકલી એની જે સાઇઝ હોય એ પૂરી થતી હોય ત્યારે આવશે ઓકે સો દેટ ઇઝ વોટ માઉસ લીવ ઓકે હવે આપણે નેક્સ્ટ જોઈએ આવે જ કરશે ઓકે માઉસ ડાઉન માઉસ ડાઉન નો મતલબ થાય છે ધ ફંક્શન ઇઝ એક્ઝિક્યુટેડ વેન ધ લેફ્ટ મિડલ ઓર રાઈટ માઉસ બટન ઇઝ પ્રેસ્ડ ડાઉન જ્યારે તમે આ ત્રણ માંથી કોઈ એક બટન પ્રેસ કરશો ત્યારે વાઇલ ધ માઉસ ઇઝ ઓવર ધ HTML એલિમેન્ટ એના ઉપર જ્યારે હોય ને ત્યારની વાત છે આ ડાબડા જઈને ક્લિક કરવાની વાત નથી થતી એટલે અહીંયા સેમ વસ્તુ આપેલી છે P1 નામનું જે એનું આઈડી છે એમાં તો આપણે પણ અહીંયા એમ જ રાખીએ છીએ જેનું આઈડી ટેસ્ટ છે એમાં અમે જ્યારે માઉસ ડાઉન કરીએ ત્યારે યુ હેવ ક્લિક્ડ માઉસ બટન બરાબર ને કાંઈ પણ કરશો એમ કે છે કોઈ પણ ચાલશે મિડલ બટન લેફ્ટ બટન ઓર રાઈટ બટન એટલે હું ખાલી લખું છું યુ હેવ ક્લિક્ડ માઉસ બટન ઓકે સેવ કરું છું હું અહીંયા આવીએ ઓકે હવે હું F5 કરું છું બરાબર જો અહીંયા અંદર આવી ગયા બહારે આવી ગયા બધું નીકળી ગયું છે હા બધું આપણે કાઢી નાખ્યું એન્ટર અને માઉસ લીવ બંને કાઢ્યું હવે તમે અંદર જઈને ક્લિક કરો એટલે કે માઉસનું બટન પ્રેસ થાય અને માઉસનું બટન ડાઉન જાય ને ત્યારે એક કોલ થશે ઓકે તો રાઈટ નાઉ આઈ એમ ગોઈંગ ટુ ક્લિક લેફ્ટ બટન ઓફ માય માઉસ તો હું લેફ્ટ બટન ઉપર ક્લિક કરું છું ડન યુ હેવ ક્લિક્ડ ઓકે હવે હું રાઈટ ક્લિક કરું છું તો તમને જોઈ નથી શકાતું પણ તમારે હું બોલું છું એના ઉપર તમારે ટ્રસ્ટ કરવો પડશે એટલે હવે હું રાઈટ બટન ક્લિક કરું છું ઓકે ડન હવે મિડલ બટન એટલે મારી પાસે જે માઉસ છે એમાં વચ્ચે સ્ક્રોલ આપણે જો અત્યારે સ્ક્રોલ થાય છે ને હા એ બટન છે બરાબર તો હું એના ઉપર ક્લિક કરું છું ડન થાય છે ઓકે જો નીચે આવી ગયું મેં સ્ક્રોલ ઉપર ક્લિક કર્યું હતું ને એટલે સ્ક્રોલનું કામ તો એને કરવું જ પડે બરાબર ડન ઓકે એટલે અહીંયા આવીને ક્લિક કરશો તો જ કામ કરશે તો અહીંયા આવીને ક્લિક કરશો જો હું ક્લિક કરું છું અહીંયા લેફ્ટ રાઈટ જો આ રાઈટ ક્લિક કર્યું છે નહીં અહીંયા કંઈ નહીં થાય જે થશે એના પ્રીમાઇસીસમાં જ થશે અહીંયા અહીંયા કરીએ જો અહીંયા છે થયું હા લેફ્ટ હતું અને હવે હું વચ્ચેનું બટન પ્રેસ કરું છું ઓકે બરાબર તમારે જો એ ડિફરન્સ જોવો હોય ને તો તમારે અહીંયા મેસેજ આપવો પડે એ પ્રમાણે કે લેફ્ટનો મેસેજ આપવો રાઈટનો મેસેજ આપવો અથવા તો વચ્ચે મિડલ બટનનો આપો બરાબર અહીંયા કોઈ એવું ફંક્શન હોય કે જે ત્રણેય વસ્તુને ડિફર કરતું હોય તો આપણે યુઝ કરી શકીએ પણ આઈ થિંક એ નથી માઉસ ડાઉનમાં માઉસ અપ છે આ રહ્યું જ્યારે તમે માઉસનું બટન પ્રેસ કર્યા પછી રિલીઝ કરશો ત્યારે આ થશે તો સેમ વસ્તુ છે એમાં આપણે અહીંયા અપ લખી નાખીએ છીએ યુ હેવ રિલીઝ્ડ બટન માઉસ બટન ઇન શોર્ટ માઉસનું બટન ઓકે સેવ કરું છું હું રાઈટ જો એક વખત આપણે વાંચી લઈએ This function is executed when the left, middle or right mouse button is released while the mouse is over the HTML element. તમે જે એલિમેન્ટ કયો છો એની ઉપર એટલે મીન્સ કે એના એરિયામાં હશે તો જ આ વસ્તુ કામ કરશે બીજી જગ્યાએ હશે તો નહીં છે ને માઉસ અપ ઓવર P1 એવું લખેલું છે ઓકે હવે આપણે સેવ કરીએ છીએ
અહીંયા આવીએ અને પ્રોગ્રામ રન કરીએ. ઓકે, અત્યારે કઈ થતું નથી. ઓકે, હવે હું કરું છું ક્લિક. ક્લિક કરીશ ત્યારે નથી થતું, જ્યારે બટન છે એ ઉપર આવશે ને ત્યારે થશે. જો હું ક્લિક કરી રાખું છું, આ ક્લિક કરી રાખ્યું છે, લેફ્ટ બટન ક્લિક કર્યું છે, હવે રિલીઝ કરું છું હું. ડન. ઓકે, હવે રાઈટ નો ટર્ન. ઓકે, ક્લિક કર્યું. ઓકે, રિલીઝ થઈ ગયું મારાથી. જસ્ટ અ મિનિટ. કરી રાખ્યું છે મેં, બરાબર. માઉસના બટન ઉપર થોડો કંટ્રોલ ઓછો હોય આપણો, તમે જો પ્રેસ કરી રાખો ત્યાં સુધી કાંઈ નહીં આવે. રિલીઝ કરું છું હું. હા, હવે આવી ગયું, પરફેક્ટ. ઓકે, સેમ એવી રીતે મિડલ બટન છે, જો એ રાઈટ ક્લિક હતું તમે જોયું એટલે ઓલું આવે છે. હવે હું મિડલ બટન કરું છું, પ્રેસ કરી રાખું, બરાબર. આ કરી રાખ્યું છે મેં, છોડી નાખ્યું, બરાબર. તમે જ્યારે વચ્ચેનું બટન, સ્ક્રોલનું બટન પ્રેસ કરી રાખો ને ત્યારે આવું થઈ જાય. ઓકે, નીચે પણ આવી ગયું. ડન. ઓકે, સો ધીસ ઇઝ વોટ માઉસ ડાઉન, રાઈટ. હવે અહીંયા આવી જઈએ ફરી પાછા. ઓકે, હવે આવે છે હોવર. હોવરનો મતલબ થાય છે કોઈ પણ એલિમેન્ટની અંદર તમે જ્યારે રોમિંગ કરતા હો, લાઈક દેટ. હું સમજાવું છું અહીંથી જ. ધીસ મેથડ ટેક્સ ટુ ફંક્શન એન્ડ ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ માઉસ એન્ટર એન્ડ માઉસ લીવ. એટલે કે તમે અંદર આવો ત્યારે ફંક્શન કોલ થાય છે માઉસ એન્ટરમાં, તમે બહાર જાઓ ત્યારે ફંક્શન કોલ થાય છે માઉસ લીવમાં. તો આ એનું કોમ્બિનેશન છે. હોવરનો મતલબ શું થાય છે ખબર છે? તમે જ્યારે આટલા એરિયામાં હો, આટલા એરિયામાં વ્હાઈટ કલરનું જે દેખાય છે એમાં, હું એની અંદર આમ કરતી હોઉં ને એટલી વખત એ રહેશે. ઓકે, ધ ફર્સ્ટ ફંક્શન ઇઝ એક્ઝિક્યુટેડ વેન ધ માઉસ એન્ટર્સ ધ HTML એલિમેન્ટ એન્ડ ધ સેકન્ડ ફંક્શન ઇઝ એક્ઝિક્યુટેડ વેન ધ માઉસ લીવ્સ the HTML element. તમે એક વખત અંદર આવ્યા ત્યારે એ કોલ થશે, બારે જાશો ત્યારે કોલ થશે, અંદર ગમે એટલું રોમિંગ કરશો અંદર તમે તો કંઈ જ નહીં થાય, બરાબર. જો જોઈએ આપણે શું કરવાનું. જો અહીંયા લોકોએ બે વસ્તુ આપી છે, બે ફંક્શન આપેલા છે હોવર માટે, તો આપણે સેમ વસ્તુ કરવાની છે. કરી શકાય તો અહીંયા બે ફંક્શન એક સાથે કરી શકો, બરાબર, એક જ P1 ટેગમાં. તો આપણે જે આ વસ્તુ આપી છે સેમ વસ્તુ આપણે અહીંયા કરીએ, કોપી નથી કરવી, એમને એમ થઈ જશે. ઓકે, માઉસ નહીં પણ ખાલી હોવર. ઓકે, હોવર થાય ત્યારે શું કરવાનું છે? યુ હેવ યુ એન્ટર્ડ P1, બરાબર. યુ હેવ એન્ટર્ડ P1. ઓકે, હવે આ વસ્તુ થઈ જાય એટલે એ લોકોએ કર્લી બ્રેકેટ મૂકેલો છે, એટલે આ ફંક્શન જે છે ને આ વસ્તુ એ બંધ થઈ ગઈ છે અહીંથી, એટલે આપણે બંધ કરવાની છે અહીંયા. ઓકે, અને કોમા કરવાનું છે. કોમાનો મતલબ એવો થાય છે કે હજી આપણે એક ફંક્શન મૂકવાનું છે અથવા તો હજી એક પ્રોસેસ કરવાની છે. તો હું લખું છું ફંક્શન, અગેન બ્રેકેટ, એક રાઉન્ડ બ્રેકેટ લેવાનું છે, સોરી કર્લી બ્રેકેટ લેવાનું છે. એક કર્લી બ્રેકેટ અહીંયા લીધેલું છે અને એને બંધ પણ કર્યું, તો એ આપણે અહીંયા બંધ કરેલું જ છે. ઓકે, હવે શું કરવું છે? એલર્ટ અને યુ હેવ લેફ્ટ P1, બરાબર. તમે P1 છોડી દીધું ને, તમે P1 માં એન્ટર થયા, એવા બે મેસેજ આપેલા છે. ઓકે, એલર્ટના. તો અહીંયા પણ આપણે સેમ વસ્તુ આપેલી છે. હવે આપણે હોવર કરવાનું છે, જો શું થાય છે. કયું છે? જેનું ID ટેસ્ટ હોય એવું, એટલે કે અહીંયા છે જ. ઓકે, ધીસ ઇઝ પ્રોબેબલી યોર લાસ્ટ થિંગ. હવે હું ઉપરથી આવું છું એટલે હા, યુ હેવ એન્ટર્ડ. ઓકે, આને બંધ કરી દઈએ આપણે. જો ફરી પાછી જ પ્રોસેસ થવાની છે, ઇઝ ઓકે, નો પ્રોબ્લેમ. એન્ટર્ડ છે, ઉપરથી લ્યો કે નીચેથી લ્યો? હોવરનો એક્ચ્યુઅલ મીનિંગ આવો થાય, જ્યારે તમે કોઈ પ્રોસેસની ઉપર આમ કરતા હો ને માઉસ, ત્યાં સુધી એની ઇવેન્ટ રહેવી જોઈએ, એને હોવર કર્યું કહેવાય, બરાબર. સેમ વસ્તુ જો અહીંયા પણ થાય છે, લુક એટ ધીસ, આ હોવર થયું કહેવાય. જો આ, બરાબર, પછી અહીંથી બહાર નીકળી જાઉં ને હું એટલે કામ પતી ગયું, ફરી પછી અહીંયા આવે છે, એટલે હોવર થયું કહેવાય. આપણે એલર્ટ આપેલું છે એટલે કન્ટિન્યુઅસ આપણને મેસેજ આપે છે,
પણ તમે બીજી કોઈ પણ પ્રોસેસ કરી શકો એની ઉપર, બરાબર, જે વેલિડ હોય. ખાસ કરીને એનિમેશન માટે સૌથી વધારે યુઝ થતું હોય છે. ઓકે, હવે આવે છે ફોકસ, બ્લર અને ઓન ઇવેન્ટ. તો ફોકસ અને બ્લર બંને ઇવેન્ટ એવી છે કે તમે એનો યુઝ કરી શકશો તમારી જાતે, અથવા તો વિથ ધ યુઝ ઓફ W3 સ્કૂલ્સ. બરાબર, અહીં એક્ઝામ્પલ આપેલું છે. તો આપણે આટલી વસ્તુ જે છે એ હોમવર્કમાં રાખીએ છીએ. બે જ ઇવેન્ટ બાકી છે આમાં, અને ઓન પણ છે. જો ઓન તમારે કરવી હોય તો એ પણ કરી શકશો. ઓકે, સો અહીંયા આપણે પૂરું કરીએ છીએ લેક્ચર. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર ટુડેઝ સેશન. ઓકે, હેવ અ નાઇસ ડે.